જય સ્વામિનારાયણ. એ ઉપરથી વરસતો નથી એટલા માટે કે આપણે અમુક લઈને નીકળીએ છીએ ને એટલી ના, ખરેખર છે. તમે જો દ્રૌપદી ને ત્યાં સુધી રક્ષા ન થઈ જ્યાં સુધી એમ હતું કે પાંચ જણા છે ના છે, ઘણું બધું છે ને. પણ સદબુદ્ધિ આ સમજી શકે, સદબુદ્ધિ આચરી શકે, એ જ ધનાગમ તૃષ્ણા છોડ. ત્યારે શંકરાચાર્ય કીધું, એ મૂઠ એની પાસે શું હતું? લ્યો, શંકરાચાર્યજી પાસે હતું શું? અનુભવમાંથી બોલે છે, એ મૂઠ આ બધું મૂકી દે, મૂકી આ છોડી. પણ કચાસ તો આપણી શ્રદ્ધાની નિષ્ઠાની આશ્રયની જ છે. બાકી તો દેવા નરસિંહ મહેતા પાસે શું હતું? દામોદરના લગ્નની પત્રિકા આવી ગઈ તો દામોદર ભગવાન પાસે ઘરમાં હતા, એમની પાસે પત્રિકા મૂકી દીધી, કીર્તન મીંડા ગાવા. માણેક મહેતા કે આપણું કેમ થશે? કે આના જ કરવું છે, કરવું જ કરે ને, આપણી ક્યાં જવા, આપણે છે ક્યાં? આખા જુનાગઢમાં મારી આબરૂ શું છે? બોલ, પૂછે કોઈને. ગામમાં રહેવા નથી દીધું, હરિજન વાસમાં રાખ્યો છે, આ ઝૂંપડું રાખીને આ મને કાઢ્યો છે. આબરૂ તો છે જ નહીં, હવે જાય તો એની જાય, મારે છે જ ક્યાં? ઓલો ધોઈડો ગોલોકમાંથી. નરસિંહ મહેતા સમજી શકે, અને આપણે થોડુંક કઈક થઈ જાય, અરે ભગવાન દયા કરજો, નહીં તો જવા બેઠું છું. બુદ્ધિ કઈક જુદા ગણિત માંડે, સદબુદ્ધિ કઈક જુદું જ વિચારે. કઠણ છે ને, જો સદબુદ્ધિ મળવી બહુ કઠણ છે. વિવેકાનંદજી છે, ટ્રેનમાં મુસાફરી કરતા, કોઈ ટિકિટ કાઢી દીધી પાસે એક પૈસો ને ભારતની યાત્રા કરતા. હવે એમાં તમારી જેવા બે પાંચ કોલેજનો સામે સીટ ઉપર આવી ગયા, એ આને કંઈ ઓળખે નહીં, મશ્કરી શરૂ કરી. હવે એને ખબર નહીં કે આ થ્રુ આઉટ ઇંગ્લિશ બોલે છે, એટલે ઇંગ્લિશમાં ગુજરાતીમાં હિન્દીમાં બધી ભાષા જાણતા છે, જેમ તેમ ઉડાવે. આ સાધુ બધા નકામા છે ને, ભારરૂપ છે ને, આવાને બધાને મારી મને કાઢી મૂકવા જોઈએ, બધું બોલે. અને ચાઈને ચીડવવા માટે જાત જાતના વસ્તુઓ સ્ટેશન ઉપરથી લાવે, સીટ ઉપર સામે બેસીને ખાય, કે આ સાધુ સંતો છે ને આપણે ખવડાવીએ ત્યારે ખાવા ભેળા હતા, અને પાછા આપણને દબાવે કે તમે આમ છો ને, તમે આમ છો. હવે આપણા દાન ધર્મ ઉપર જીવે, આવા લોકોને અપાય જ નહીં, ભૂખ્યા જ મારે તો મારવા જોઈએ, તો દેશ ચોખ્ખો થઈ જાય. ભગવાનની વાતો કરે, ભગવાન શું ભગવાન, ખૂબ બધી ટીકાઓ કરે. એમાં સ્ટેશન આવ્યું, ટ્રેન ઊભી રહી, બધા નીચે ઉતર્યા, રેલવે સ્ટેશન ઉપર બધું જમવાનું મળતું હોય, એટલે વિવેકાનંદજી પાસે કઈ હતું નહીં, બનેલી વાત છે. એક દૂર સ્ટેશનથી દૂર એક વૃક્ષ હતું, એના થડે છાંયે જઈ બેઠા, હરિભજન કરે, રામનામનો જપ કરે. ઓલા જુવાનિયા એની બાજુમાં બધી વાનગીઓ લાવી લાવી અને ત્યાં જમવા બેઠા. વિવેકાનંદજી દેખાડતા તેને જમતા જાય, બાબા આમ હોય તો થાય, કમાણી કરો, કમાણી ભારરૂપ છો, બાકી એમ ક્યાંયથી નથી આવતું. વિવેકાનંદજી કાંઈ બોલે નહીં, વેલા જમે નહીં રાતે. હવે પૂરીને કઈ બટાકાનું શાક એવું કઈ હશે જમતા, બટાકાનું શું ડુંગળીનું શાક હશે, મરચા ને એવું કઈ જમતા છે, એમાં શું બન્યું? એ જે આ સ્ટેશન ઉપર બધે જમવાનું વેચાણ કરતા હોય ને, એ કેન્ટીન વાળો એ બેઠો હતો, એને જોલું આવી ગયું. એમાં એને ઠાકોરજીએ, એને સેવા પૂજા ઠાકોરજી છે, એને એને કીધું, એ સામે એક વૃક્ષ છે, એક સાધુ ભૂખ્યો બેઠો છે, એને તું જમાડીએ. અને ઓલો થાળ ભરીને આવ્યો, મેવા મીઠાઈ પૂરી શાક આ તે દાળ ભાત, અને વાતે વસ્ત્ર ઢાંકેલું થાળ લઈને આવ્યો. ઓલા જોવે કે આ ક્યાંથી આવ્યો. વિવેકાનંદજી પગમાં પડીને, બાપજી આ ભોજન કરો, મને ધન્ય કરો. જુવાનિયા જોઈ રહ્યા કે મારો આ તો ગજબ છે. વિવેકાનંદજી કે પણ મેં તને કીધું નથી, તું શા માટે લઈને આવ્યો છે? મને ભૂખ નહીં એવું કઈ છે નહીં, કોઈ પીડા નથી, કઈ મારે જરૂરી નથી, હું તો પાણી પી લઉં તો દિવસો ચાલ્યા જાય. ના બાપજી, મને મારા ઠાકોરજીએ સ્વપ્નમાં આદેશ આપ્યો, મારો સાધુ ત્યાં ભૂખ્યો છે, એને ભોજન કરાય, એટલે હું લઈને આવ્યો છું. અને ઓલા પાંચેય જુવાની ઊભા થઈને પગમાં પડ્યા, બાપજી માફ કરજો, અમે તમારો અપરાધ કર્યો છે. જો કાંઈ ન હોય થાય છે ને, પણ એ થવું અને સમજવું કઠણ છે. કુરુ સદબુદ્ધિ મનસી વિતૃષ્ણા, બુદ્ધિ સમજ છે, હોવું જોઈએ. વ્યવહાર કહેવાય, વ્યવહારમાં આમ રહેવાય, આ તો સંસાર છે. કુરુ સદબુદ્ધિ બીજું જ સમજાવે.